નમસ્કાર, હું કિંજલ વસાવા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં વરસાદના આગમન સાથે ઉબડખાબડ રસ્તાઓનું રમખાણ. નગરસેવકોએ પાલિકા સત્તાધીશોનો હુરિયો બોલાવ્યો. ભાજપ સત્તાધીશોની મડાગાંઠમાં કામો ન થતા હોવાનો આક્ષેપ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ પ્રોજેક્ટની લોન્ચિંગ સેરેમની. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા સહિત અગ્રણીઓ અને કાર્યકરો વોટર આઈડી કાર્ડ સાથે ઉપસ્થિત. ભરૂચ જિલ્લામાં 16 જુલાઈથી ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ. જિલ્લાના 9 માસથી 15 વર્ષ સુધીના 3,92,710 બાળકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે. ભારત સરકાર દ્વારા વર્ષ 2020 સુધીમાં ઓરી નાબૂદી રૂબેલા સિન્ડ્રોમ પર નિયંત્રણ મેળવાશે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોની ધરપકડ કરી રૂપિયા 1,42,700 મુદ્દામાલ જપ્ત. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 ખાતે આવેલ નેશનલ પાર્ક, રોયલ પાર્ક, અમન પાર્ક સહિત 12 જેટલી સોસાયટીઓના રહીશો વરસાદના આગમન સાથે ઉબડખાબડ રસ્તાઓમાં અટવાઈ જતા પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાના ભાજપના સત્તાધીશો દ્વારા વિકાસના કામોમાં ઓરમાયા વર્તનની ફરિયાદો વારંવાર ઉઠતી રહી છે, ત્યારે તાજેતરમાં વરસાદના પગલે વોર્ડ નંબર 1ની નેશનલ પાર્ક, રોયલ પાર્ક, અમન પાર્ક સહિત 12 જેટલી સોસાયટીઓમાં રસ્તામાં બેફામ થયેલા ખોદકામના પગલે વાહનો તો ઠીક, પગપાળા પણ ચાલી શકાય તેમ ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે વારંવાર પાલિકા સત્તાધીશો અને અધિકારીઓને રજૂઆત છતાં તેનું નિવારણ નહીં આવતા વોર્ડ નંબર 1ના કોંગ્રેસી કોર્પોરેટર સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં વિવિધ સોસાયટીના આગેવાનોએ નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિવિધ રસ્તા સ્થળોના ફોટાના બેનરો બનાવી ઉગ્ર રજૂઆતો કરી હતી. કોર્પોરેટર સલીમ અમદાવાદીએ ભાજપ સત્તાધીશોમાં ચાલતી આંતરિક મડાગાંઠ અને સત્તાના કેન્દ્રીકરણના પાપે વિકાસના કામો રૂંધાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. હજુ ભરૂચ નગરપાલિકામાં ભરૂચમાં જે વરસાદ પડે છે, ફક્ત 1.5-2 ઇંચ વરસાદ પડે, એમાં પરિસ્થિતિ છે. આના પહેલા 15-15 ઇંચ વરસાદ પડ્યો હતો, તમારે આ લોકોને એક્ટિવનેસ આવતી. પણ જે રીતે નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીનો જે વહીવટ ચાલે છે, ભારતીય જનતા પાર્ટીની જે સત્તાની લડાઈ છે, એને જે સત્તાનું વિકેન્દ્રીકરણ નથી કરતા, જે અધિકારીઓને કે જે છૂટ આપી જોઈએ નથી આપતા, એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 15 દિવસથી ત્યાં સ્કૂલમાં છોકરાઓને જવાની પરિસ્થિતિ ખરાબ છે. આ લોકોએ પગે મહેંદી મૂકેલી છે, તે વિસ્તારમાં જોવા નથી આવતા. તો આજે અમે ત્યાંના સિમ્બોલિક ફોટા લાવીને આ વિસ્તારના લોકોને બતાવેલું છે, પ્રમુખશ્રીને બતાવેલું છે. પ્રમુખશ્રી નવા છે, આપણે માનીએ છીએ, પણ અધિકારીઓ જે જૂના છે તેને જો છૂટ આપે ને કામ કરવાની સત્તા આપે તો એ કામ કરવા નથી. એમનું જીસીબી આવે તો ટ્રેક્ટર નથી આવતું, ટ્રેક્ટર આવે તો એમના માણસો નથી આવતા. ને 1.5 કિલોમીટર રસ્તોના ઓછા મતલબ 10 સોસાયટી આ લોકોએ બાંધવા લીધી છે. આજે બધી રજૂઆત કરી છે, જો આના પછી જો કામ કરવામાં નહીં આવે તો અહીંના લોકો અહીંયા નગરપાલિકાનો ઘેરાવ પણ અહીંયા સત્યાગ્રહ કરશે. આજે અમે લોકો અહીંયા ફોટોગ્રાફ લઈને આવ્યા છે કે અમારી હાલની પરિસ્થિતિ ત્યાં શું છે. અને આજે ફરી કહું છું કે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આ જે પશ્ચિમ વિસ્તારનો વોર્ડ નંબર 1 છે એ ભરૂચની વન ઓફ ધી હાઇએસ્ટ ટેક્સ પેયર સોસાયટી છે, અને અમે ટેક્સનો 100% બહિષ્કાર કરીશું અને અમે અમારા પૈસેથી એક કામ કરાવીશું, બરાબર છે. અને આ જે વિસ્તાર, આ જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તે લોકો અમારી વાતની, અમારા નગરસેવકોની જે વાતની અવગણના કરી રહેલા છે, એમને ચોક્કસ અમારે જે કંઈ પણ સબક શીખવાડવાનો હશે એ 100% અમે સબક શીખવાડીશું. કારણ કે આ જે નગરપાલિકાના અધિકારીઓ છે અને સત્તાધીશો છે એ 3 વાંદરાની જેમ છે કે એ લોકો બોલી પણ શકતા નથી, સાંભળી પણ શકતા નથી. અને કહેવાનો મતલબ એવો છે કે એ લોકો મૂંગા છે એવું કહીએ તો આપણે ખોટું નથી. એટલે આ લોકોને ચોક્કસ અમે અમારી રીતે જે સબક શીખવાડવાનો છે એ 100% અમે સબક શીખવાડીશું. બાયપાસની જે અત્યારે હાલત છે, ડાન્સિંગ રોડ કહીએ તો ખોટું નથી, એ હાલત છે, એ કોનામાં આવે છે, એનાથી પબ્લિકને કોઈ રસ નથી સાહેબ, પર એનું સોલ્યુશન થવું જોઈએ, એ અમારી લાગણી અને માંગણી છે. આજે નેશનલ પાર્કના રહીશો અહીંયા આવેલા, એમની ફરિયાદ હતી રોડ માટેની કે જે રોડ હજી બન્યો નથી. તો રોડનું કામ તો અમે સોંપેલું છે, હજી વરસાદને કારણે નથી થઈ શક્યું, તો જે ગટ્ટું છે તો અમે પૂરું કરી અને રોડનું કામ તાત્કાલિક ધોરણે થશે એવી ખાતરી આપી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટનું લોન્ચિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે
કોંગ્રેસ દ્વારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન કરવા સાથે કોંગી કાર્યકરોને ચૂંટણી જંગ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત શક્તિ પ્રોજેક્ટની લોન્ચિંગ સેરેમની ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલાવરભાઈ પટેલ, યુવા અગ્રણી નિકુલ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો વોટર આઈડી કાર્ડ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબે આજે શક્તિ પ્રોજેક્ટને તમામ જિલ્લાઓમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે, એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ આગેવાનોએ આજે શક્તિ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ સાથે નવા લોકો જોડાય એ હેતુથી છેવાડાના ગામડાનો નાનામાં નાનો વ્યક્તિ પણ આનું અમલીકરણ થાય, નવું સજેશન મળે, નવી વિચારધારા મળે એના માટે આ શક્તિ પ્રોજેક્ટનું એક લોન્ચિંગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આનાથી નાના નાના કોંગ્રેસના પ્રશ્નોનો નિકાલ પણ આવશે અને કોંગ્રેસની નવી વિચારધારા આ પ્રોજેક્ટના લોન્ચિંગ દ્વારા થશે એવી હું આશા પણ રાખું છું. અને આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે આ પ્રોજેક્ટને અમે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસના શક્તિ પ્રોજેક્ટથી ભરૂચ જિલ્લા કોંગ્રેસને કેટલી શક્તિ મળે છે તે તો આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો દર્શાવશે, પરંતુ ટેકનોલોજીના આ નવતર ઉપયોગ સાથે કોંગ્રેસ પણ ભાજપનો પ્રતિકાર કરવા જરૂર તૈયાર થઈ રહી છે તે નક્કી છે. વર્ષ 2020 સુધીમાં ઓરી મુક્ત ભારત અને જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ પર નિયંત્રણ મેળવવા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં પણ આ અભિયાનનો 16 જુલાઈથી પ્રારંભ કરાશે, જેમાં 9 થી 15 વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં આવશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રવ્યાપી આ અભિયાન અંગે માહિતી આપતા જણાવાયું હતું કે ઓરી અને રૂબેલા સામે સુરક્ષા પૂરી પાડવા માટે ઓરી રૂબેલાની 1 રસી શાળાઓ અને આઉટરીચમાં આપવામાં આવશે, જે હેઠળ 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોને રસી આપવામાં આવશે. આ અંગે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા માહિતી પૂરી પાડી તેની મહત્તા દર્શાવવા સામે શીતળા પોલિયો બાદ હવે ઓરી મુક્ત ભારતનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. ઓરી રૂબેલા રસીકરણ અભિયાનમાં ભરૂચ જિલ્લાના 9 માસથી 15 વર્ષ સુધીના કુલ 3,92,710 બાળકોને આવરી લેવામાં આવનાર છે. વળી ઓરી અને રૂબેલાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને આડઅસર વિનાની હોય આ કામગીરીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપવા તથા જિલ્લાનું એક પણ બાળક આ રસીથી વંચિત ન રહે તે માટે જરૂરી સહયોગ આપવા પ્રજાજનોને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર VS ત્રિપાઠી, WHOના પ્રતિનિધિ ડોક્ટર રાહુલ પરમાર સહિત અન્ય અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઓરી અને રૂબેલાનો જો કેમ્પેઇન સ્ટાર્ટ થવાનો છે 16 તારીખથી, તો તમામ ગવર્મેન્ટ સંસ્થાઓમાં મફતમાં વેક્સિન આપવામાં આવવાના છે. એની સાથે સાથે અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને પીડિયાટ્રિક એસોસિએશનથી પણ અપીલ કરીશું કે એ લોકો ભી 100% કવરેજમાં સાથ આપે અને ગવર્મેન્ટ સંસ્થાઓમાં મોકલી આપે તો અમે વેક્સિનેશનની વ્યવસ્થા કરીશું. અને એનાથી કે કોઈ બી પબ્લિકને કોઈ એક પણ પૈસાનો ખર્ચા ના થાય અને ગુણવત્તાની અમે ખાતરી આપીશું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી મહિલાઓને મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની આંગણવાડી મહિલાઓએ પ્રમુખ રાગિણીબેન પરમારની અધ્યક્ષતામાં પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અન્વયે એક તરફ મુખ્યમંત્રી દ્વારા પોષણ અભિયાન અંતર્ગત મસમોટી જાહેરાતો કરી લોકોને ભ્રમિત કરાય છે, ત્યારે જમીનની હકીકત તદ્દન વિપરીત છે. કુપોષિત બાળકોને પોષણક્ષમ નાસ્તો આહાર આપવા માટે જે દરો જાહેર કરાય છે તે બાળકોની મજાકરૂપ છે. બાળક દીઠ 80 પૈસામાં ફળો, 65 પૈસામાં ચણા દાળ, 10 પૈસાના ગોળ ખવડાવવા પરિપત્ર પ્રકાશિત કરાયો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 3 થી 6 માસના બિલો, આંગણવાડી મકાનના ભાડા તેમજ રાજ્યભરની 1,06,000 આંગણવાડી બહેનોને
2-3 માસનો પગાર હજુ ચૂકવાયો નથી ત્યારે આંગણવાડી મહિલાઓની પડતર માંગણીઓ અને સમસ્યાઓનું ત્વરિત નિવારણ ન આવે તો જલદ આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે. આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગિણીબેને મીડિયા સમક્ષ પ્રતિભાવ આપતા આક્રમક રીતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન વિદેશોમાં જલસા કરે તેની પાછળ અબજો રૂપિયા ખર્ચ કરાય. કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ દ્વારા નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દેવાય ત્યારે કુપોષિત બાળકોને 80 પૈસાના ફળ અને 10 પૈસામાં ગોળ કઈ દુકાનમાં મળશે તે પણ ભાજપ સરકારે જાહેર કરવું જોઈએ, અન્યથા મંત્રીઓ જાતે ખરીદી કરવા નીકળે. ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ભાજપને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી. તમારા પગારમાં તો ઠેકાણા નથી રહેતા. તમારું અત્યારે જે બાળકોને ચણાની દાળ આપવાની છે, ગોળ આપવાનો છે, તેનો 50 પૈસા 60 પૈસા 70 પૈસા, તો તમારા ભાજપને રાજની અંદર 60 પૈસા 50 પૈસા 10 પૈસા કઈ ચાલે છે તે બતાવો. અને તમે બહાર નીકળીને આંગણવાડીના બાળકોને 80 પૈસા 70 પૈસા આપી જુઓ અને તમે પછી જુઓ કે 80 પૈસા કઈ ચાલે છે અને 70 પૈસા કઈ ચાલે છે. તમારા 41 વિદેશ પ્રવાસો થયા છે, તેની અંદર 365 કરોડો ખર્ચાય છે. એ તો ફક્ત સામાન્ય છે, પણ બીજા બધા તમારા કરોડોના ખર્ચા કર્ણાટકની અંદર તમે પાણીની જેમ રૂપિયા વહાવ્યા છે, તો એ જ રૂપિયા તમે આજે ગરીબ બાળકોની પાછળ જો વેડાઈફા હોતે તો આજે ગરીબ બાળકો ગરીબ ના રહેતા અને ગરીબ લોકો ઉપર આવ્યા હોતે. અને તમારો વિકાસ દર તમે તો બતાવો કે આ વિકાસ કર્યો તે વિકાસ કર્યો, તો આંગણવાડીના ગરીબ બાળકોનો વિકાસ કરો. તમે કહો છો કે હું ગરીબીમાંથી આવ્યો છું, તો ગરીબોનું જુઓ ને પહેલા, તમે ઉદ્યોગપતિ અને માલદારોનું જુઓ છો. બાકી તમારાથી કોઈ વર્ગ સુખી નથી, એમ અમે પણ તમારાથી સુખી નથી. અમારી જો આ માંગણીઓ ના સંતોષ થાય તો અમે 2017માં જે આંદોલન કર્યું છે એના કરતા પણ ડેન્જર આંદોલન અમે હવે કરવાના છે, અને અમે ઉભા નથી થવાના. અમારા 3 મહિનાના પગાર કમ્પ્લીટ ચૂકવાઈ જવા જોઈએ. ભરૂચ નગરના રહીશોને બગડી ગયેલા એલઈડી બલ્બ બદલી આપવા તંત્ર દ્વારા ધાંધિયા કરવામાં આવી રહ્યા છે, જેના પગલે લોકોમાં રોશની લાગણી ફેલાઈ ગઈ છે. ઉજાલા યોજનાના અમલીકરણ કરાતા એલઈડી બલ્બનું ખૂબ મોટી સંખ્યામાં વિતરણ કરવામાં આવ્યું હતું. આવા એલઈડી બલ્બમાં કોઈ ખામી હોય તો દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે એલઈડી બલ્બ બદલી આપવામાં આવશે, એમ વીજ તંત્ર દ્વારા પાટિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખામી ધરાવતા એલઈડી બલ્બ દર પહેલા અને ત્રીજા શનિવારે બદલી આપવામાં આવશે. પરંતુ વીજ તંત્રનો વહીવટ દરેક ક્ષેત્રમાં ખાડી ગયો હોય તેમ એલઈડી બલ્બ બદલી આપવામાં પણ કોઈ નિયમિતતા જણાતી નથી, જેના પરિણામે એલઈડી બલ્બ બદલવા આવનારાઓને ધરમ ધક્કા ખાવા પડે છે. આ લોકોએ માત્ર 300-400 બલ્બની વ્યવસ્થા કરેલી અને દરેક ગ્રાહક પાસે 4-5 નંગ બગડેલા હતા, ઉડેલા બલ્બ હતા, છતાં પણ કોઈકને એક બલ્બ, કોઈને બે બલ્બ, એ રીતે મનસ્વી રીતે બલ્બ આપીને કાઉન્ટર બંધ કરી દીધેલું છે અને ગ્રાહકોને પાછા મોકલી આપેલા છે. એ લોકો બિલ આપતા નથી. જ્યારે સરકારી ખાતામાં બિલ વગર જો બલ્બનું વેચાણ કરવામાં આવતું હોય તો પછી સામાન્ય પ્રજાને કેટલી બધી પરેશાની થઈ શકે છે, કેટલી બધી હેરાનગતિ થઈ શકે છે એ આપણે સમજી શકીએ એમ છે. તો અમારી માંગ છે કે બલ્બ દરરોજ જ બદલવામાં આવે અને જેટલા પણ બલ્બ ઉડી ગયા હોય એ બધા જ બલ્બ બદલવામાં આવે. અને આ શનિવાર વાળી જે પહેલા અને ત્રીજા શનિવાર વાળી જે સ્કીમ છે એને બંધ કરવામાં આવે. આ મનસ્વી સ્કીમ છે, એને કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય એમ નથી. અને ગ્રાહકો જ્યાં દૂર દૂરથી આવતા હોય એમને આર્થિક ભારણ પડતું હોય, આર્થિક બોજ પડતો હોય, કેટલાક ગ્રાહકો તો બિચારા ખૂબ અજાણ અવસ્થામાં હોય, તો એમને તકલીફ ના મળે એ માટે વહીવટી કક્ષાએ યોગ્ય થાય એવી અમારી માંગ છે. જિલ્લા બાળ સંરક્ષણ મંડળના પ્રમુખ દ્વારા જુવેનાઇલ હોમના બાળકો માટે જન્મદિનના ઉપલક્ષ્યમાં રમતગમતની સ્પર્ધા અને વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ચિલ્ડ્રન હોમ તથા જુવેનાઇલ ગાઈડન્સ હોમના પ્રમુખ કનુ પટેલે તેમના જન્મદિનની ઉજવણી અંતર્ગત નિરાધાર બાળકોને પારિવારિક હૂંફ મળે તેવા આશયથી બાળકો સાથે વિવિધ રમતોનું આયોજન કરી તેમજ વૃક્ષારોપણ કરી અનોખી રીતે ઉજવણી કરી હતી. છેલ્લા 4 માસથી હું અહીંયા, મને મારી કમિટી દ્વારા મને પ્રમુખ બનાવવામાં આવ્યો. સમગ્ર કમિટીએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અત્યારે જે કંઈ સુધારા વધારા જોઈ શકો છો આ બાળ સંરક્ષણ ગૃહમાં, એ બધી મારી કમિટી અને જે કંઈ ધર્માદા આપનાર, ફંડ ફાળો આપનાર દ્વારા થઈ રહ્યું છે. અને અહીંયા આવેલા બાળકો કોઈ ગુનેગાર નથી, જેમના વાલીથી આ બાળકો સચવાતા નથી, મતલબમાં કે
એ રાખી શકતા નથી. એને કદાચ મધર હોય કે ફાધર ન હોય, બેમાંથી એક હોય અથવા બંને ન હોય, એવા બાળકો જુદા જુદા અંતરિયાળ વિસ્તારમાંથી અહીંયા આવે છે અને એ લોકોનું ભણતરને ત્યાં એમને મળી શકતું નથી. એ ભણતર અને તમામ વ્યવસ્થા અહીંયા સચવાઈ રહે તે માટે અમે અહીંયા આ બાળ સંરક્ષણ ગૃહની અંદર આ બાળકો અમારી સાથે રહે છે. આ બાળકોને પણ એક આનંદ મળે અને બાળકો સાથે આપણી આત્મીયતા વધે એ માટે આવા શુભ પ્રસંગો હોય એ આ બાળકો સાથે જે આવી સંસ્થા હોય બાળકોની કે ગર્લ્સની હોય એ જગ્યાએ જઈને આ ઉજવીએ, તો જેથી એ બાળકોને પણ એ મળે, આનંદ મળે અને એમની જે કંઈ ઈચ્છાઓ છે એ પણ આપણે જે રીતે પૂરી કરવી હોય તે કરી શકીએ અને એમને ખૂબ આનંદિત રાખી શકીએ. માછીમારો દેવપોઢી અગિયારસના દિવસે નર્મદા માતાની પૂજા અર્ચના કરી માછીમારીના ધંધાની શરૂઆત કરે છે. હાલ માછીમારો આ ઉત્સવની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. હાલ સમગ્ર ભરૂચ જિલ્લામાં 10,000 કરતાં વધુ માછીમાર કુટુંબો વસવાટ કરી રહ્યા છે. આ માછીમારો દેવપોઢી અગિયારસના દિવસે નર્મદા માતાની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી માછીમારીનો ધંધો શરૂ કરે છે, જેના માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. માછીમારની જાળ અને હોડી તેમજ અન્ય સાધનોનો શણગાર કરાઈ રહ્યો છે. ભરૂચ, ભાડભૂત અને અન્ય વિસ્તારોમાં માછીમારો નોંધપાત્ર સંખ્યામાં વસવાટ કરે છે, જેમની આજીવિકા નર્મદા માતા પર આધારિત છે. પરંતુ હવે નર્મદા નદીના નીર સુકાતા અને પટ સાંકડો થતા માછીમારોની આવક પર તેની માઠી અસર પડી છે, તો બીજી બાજુ નર્મદા નદીના પાણીમાં ખારાશ વધતા માછીમારોને ખોટ જઈ રહી છે, જે અંગે વિવિધ માછીમાર સંગઠનોએ વહીવટીતંત્રને વારંવાર આવેદનપત્ર પાઠવ્યા છે. નદીના પાણીમાં વધતી જતી ખારાશના પગલે હિલસા જાતની માછલીની સંખ્યા પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. નદીના પાણીના ખારાશની સમસ્યા અંગે નિવારણ આવે તે અંગે તંત્ર દ્વારા ઝડપી પ્રયાસો કરવામાં આવે તેવી માંગ માછીમાર સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. અંકલેશ્વર પંથકમાં વિવિધ સ્થળોએથી છેલ્લા 10 દિવસમાં 150થી વધુ સરિસૃપ પકડી જીવદયા પ્રેમીઓએ વન્ય વિસ્તારોમાં મુક્ત કર્યા હતા. અંકલેશ્વર શહેર અને તાલુકામાં હાલ ખાબકેલા ભારે વરસાદને પગલે સરિસૃપ સહિતના જીવજંતુ બહાર જમીન પર આવી જતા હોય છે, ત્યારે આવા જીવોને બચાવવા અંકલેશ્વરના યુવાન સંજય પટેલ અને તેઓની ટીમ હંમેશા તત્પર રહે છે. હાલ ચાલુ ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 દિવસમાં જીવદયા પ્રેમીઓની ટીમે અંકલેશ્વર પંથકના વિવિધ ગામોમાંથી 150થી વધુ સરિસૃપ અને અન્ય જીવોને પકડી વન્ય વિસ્તારોમાં મુક્ત કર્યા હતા. આ યુવાનો સરિસૃપ અને અન્ય જીવોને બચાવવા તાલુકાના વિવિધ ગામોમાં પહોંચી જતા હોય છે. મારું નામ સંજય પટેલ છે. અમારું આ અંકલેશ્વર અંડારા ગોરખલ્લુ જીવડેયાનું ગ્રુપ છે. અમે આજના દિવસમાં અમે 14 ઝેરી બિન ઝેરી સાપ અને 2 ઘો પકડી છે. હા, સાપમાં કઈ કઈ પ્રકારના સાપો હતા? એમાં સૌથી વધારે કોબળા, બેબી કોબળા અને રસલ સ્વાઇપર અને સોસ્કેલ વાઇપર. છેલ્લા 10 દિવસમાં અમે 200ની ઉપર સાપ પકડ્યા છે અને એને વ્યવસ્થિત જગ્યા ઉપર, એને પાણી ખોરાક એવું મળે એવી જગ્યા ઉપર એને વ્યવસ્થિત જગ્યા ઉપર છોડાવ્યા છે. તમે છેલ્લા કેટલા વર્ષોથી આ કામ કરી રહ્યા છો? છેલ્લા અમે લગભગ 24 વર્ષથી કામ કરીએ. અમારો કોન્ટેક્ટ નંબર છે 9727977100. કોઈ બી જગ્યાએ સાપ કે કોઈ ઘાયલ પશુ પક્ષી દેખાય તો અમને આ નંબર પર કોન્ટેક્ટ. ભરૂચ શહેર જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલની જમાવટ થતા રાત્રે અને બપોરે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સાથે વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ અટવાયા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા, ઝઘડિયા પંથક સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાના પ્રારંભે તોફાની વરસાદ વરસતા રાજપારડી, નેત્રંગ, અંકલેશ્વરમાં જનજીવન ખોરવાયું હતું. આ બાદ 2-3 દિવસના વિરામ બાદ પુનઃ ગત રાત્રિથી વરસાદી માહોલની જમાવટ થઈ હતી. રાત્રે ધોધમાર વરસાદ વરસ્યા બાદ સવારથી ઉઘાડ જોવા મળતો હતો, જો કે બપોર થતાં વાદળો ઉમટી આવવા સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે 11:30 સુમારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. 2-2.5 કલાક સુધી સતત વરસતા રહ્યા બાદ વરસાદ હળવો થયો હતો. ધોધમાર વરસાદ વરસતા ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રી મોન્સૂન કામગીરી પોલ માત્ર 2 કલાકના વરસાદમાં ખુલી જવા પામી હતી. સેવાશ્રમ રોડ ઉપરાંત 5 બત્તી ફુરજા ઉપરાંત જાડેશ્વરની શ્રીનાથજી સ્વામિનારાયણ મેઘદૂત ટાઉનશીપ, કૃષ્ણ એપાર્ટમેન્ટ, અંબાલાલ પાર્ક,
હેપી રેસીડન્સી વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સોસાયટીઓ સરોવર થઈ જવા પામી હતી. જો કે બે કલાક બાદ વરસાદે વિરામ લેતા જનજીવન પુનઃ પૂર્વવત થવા લાગ્યું હતું. ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં 9 તાલુકાઓમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો, જેમાં બપોર બાદ વાઘરા તાલુકામાં 2 થી 4 કલાકમાં 55 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો, તો સવારના 6 થી સાંજના 4 કલાક સુધીમાં આમોદ હાંસોડ જંબુસરમાં વરસાદ નોંધાયો ન હતો, પરંતુ ભરૂચમાં 20 મિલીમીટર, નેત્રંગમાં 11 મિલીમીટર, ઝઘડિયામાં 18 મિલીમીટર, વાલિયામાં 3 મિલીમીટર અને અંકલેશ્વરમાં 4 મિલીમીટર મળી સવારના 6 થી સાંજના 4 કલાક સુધીમાં ભરૂચ જિલ્લામાં કુલ 115 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 1527 મિલીમીટર વરસાદ આ સિઝનમાં નોંધાયો છે. આગામી 3-4 દિવસ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેબલા પીર નન્હુમિયા દાદાના સંદલ અને ઉર્સની ઉજવણી કરવામાં આવનાર છે. ભરૂચના કેબલા પીર નન્હુમિયા દાદાના સંદલ શરીફની તારીખ 8 જુલાઈ 2018 રવિવારના રોજ તેમજ તારીખ 9 જુલાઈ 2018 રોજ ઉર્સની ઉજવણી કરવામાં આવશે. સંદલ શરીફ ઈસાની નમાઝ બાદ કુરાન ફાની પછી ચઢાવવામાં આવશે. સંદલ શરીફ અને ઉર્સના ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા તમામને અનુરોધ કરવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં વરસાદના આગમન સાથે ઉબડખાબડ રસ્તાઓનું રમખાણ. નગરસેવકોએ પાલિકા સત્તાધીશોનો હુરિયો બોલાવ્યો. ભાજપ સત્તાધીશોની મડાગાંઠમાં કામો ન થતા હોવાનો આક્ષેપ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ પ્રોજેક્ટની લોન્ચિંગ સેરેમની. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા સહિત અગ્રણીઓ અને કાર્યકરો વોટર આઈડી કાર્ડ સાથે ઉપસ્થિત. ભરૂચ જિલ્લામાં 16 જુલાઈથી ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ. જિલ્લાના 9 માસથી 15 વર્ષ સુધીના 3,92,710 બાળકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે. ભારત સરકાર દ્વારા વર્ષ 2020 સુધીમાં ઓરી નાબૂદી રૂબેલા સિન્ડ્રોમ પર નિયંત્રણ મેળવાશે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોની ધરપકડ કરી રૂપિયા 1,42,700 મુદ્દામાલ જપ્ત. આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.